नमस्कार, जय श्री कृष्ण। श्री कड़ीबाई वीराणी कन्या विद्यालय यूट्यूब चैनल अंदर आप सर्वनु उमड़का भरियो स्वागत। विद्यार्थी मित्रों, आज आप जियोग्राफी नी अंदर प्रकरण नंबर 6 दूर संचार लेक्चर नंबर 2 अभ्यास करवा माटे आपणे जई रह्या छीए। आगला लेक्चर नी अंदर आपणे व्यक्तिगत संचार तंत्रना जे साधनों नी वात करी, जेमनी अंदर टेलिफोन अने फेक्स नी आपणे वात करी गया छीए। आजे आपणे वात करवा जई रह्या छीए इंटरनेट नी। पण हवे तमे बधा घणा समयथी आपणे रूबरू मळ्या नथी એટલે રાહ જોતા હશો કે સર એકાદો જોક્સ કે કંઈક કાવ્ય પંક્તિઓ, તો આજે આપણો જે મુદ્દો છે એને અનુરૂપ તમને કાવ્ય પંક્તિ સંભળાવવાનું મને પણ મન થઈ ગયું છે। એટલે આપણે ઇન્ટરનેટને જાણીએ એને સમજીએ એ પહેલાં કે ભાઈ ઇન્ટરનેટ, આપણે જોયું કે ઇન્ટરનેટની મદદથી આજે વિશ્વ છે એ એક નાના ગામની અંદર રૂપાંતરિત થઈ રહ્યું છે। ત્યારે કવિઓએ જગત પરમાત્મા કૃષ્ણને પણ ઇન્ટરનેટમાં કેવા લાડ લડાવ્યા છે એની માત્ર એકાદી પંક્તિ તમને સંભળાવીશ કે વાંસલડી .com, મોરપીચ .com, .com, વૃંદાવન આખું મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ, એમાં કયા કયા નામ હું રાખું। વાંસલડી .com, મોરપીચ .com, .com, વૃંદાવન આખું મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ, એમાં કયા કયા નામ હું રાખું। ધારો કે મીરાબાઈ .com નામ એમાં રાખીએ તો રાધા રિસાઈ એનું શું, અને પેલી વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ તો ફ્લોપી ભીંજાય એનું શું। પ્રેમની આ ડિસ્કમાં એવી એવી વાનગી, કોને છોડું ને કોને ચાખવું, મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ, એમાં કયા કયા નામ હું રાખું। અને છેલ્લી એક કડી, એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ, એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ, એને શું વાયરસ ભૂસી શકવાના જેના ચીરપુરી આપે ઘનશ્યામ। ઇન્ટરનેટ ઉપર એ થનગન તો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું, મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ, એમાં કયા કયા નામ હું રાખું। તો આપણે કૃષ્ણ પરમાત્માને તો ઇન્ટરનેટમાં જોયું, પણ આપણે ફરી પાછા આપણા વ્યક્તિગત સંચાર તંત્ર અંદર ઇન્ટરનેટની વાત કરીએ છીએ કે 20મી સદીના ઉત્તરાર્ધમાં આપણી તમામ પ્રકારની જે કાંઈ સૂચનાઓ હતી, માહિતી હતું, એનું આંકડાની અંદર રૂપાંતર છે એ થઈ શક્યું છે, જેને કારણે આપણી સંચાર વ્યવસ્થા છે એણે ધીમે ધીમે એ કોમ્પ્યુટરનું અંગ બની ગઈ છે। અને ઇન્ટરનેટના માધ્યમથી આ એક સમન્વિત તંત્રનું નિર્માણ થયું છે। પણ આ ઇન્ટરનેટ એટલે શું? પહેલા તો કે ઇન્ટરનેટ એટલે કોઈ એક મધ્યસ્થ સંસ્થા દ્વારા ટેલિફોનની મદદથી અથવા તો સ્વતંત્ર સંદેશા વ્યવહારની મદદથી રચાયેલું કોમ્પ્યુટરનું જાળું। ફરીથી એકવાર, ઇન્ટરનેટ એટલે કોઈ એક મધ્યસ્થ સંસ્થા દ્વારા ટેલિફોનની મદદથી અથવા સ્વતંત્ર સંદેશા વ્યવહારની મદદથી રચાયેલું કોમ્પ્યુટરનું જાળું, અથવા એમને ટૂંકમાં એવું કહી શકાય કે આંતરરાષ્ટ્રીય કોમ્પ્યુટરનું જોડાણ। પણ આ ઇન્ટરનેટનો તમે જુઓ છો કે દિવસે ને દિવસે મહત્વ વધતું જાય છે। કારણ તો કે ઇન્ટરનેટ છે એ વ્યક્તિગત સંચાર તંત્રનું ખૂબ જ અતિ મહત્વનું કહી શકાય એવું આ માધ્યમ છે। કારણ તો કે સમગ્ર વિશ્વની અંદર ઇન્ટરનેટ છે એ સૌથી મોટામાં મોટી ઇલેક્ટ્રોનિક પ્રણાલી છે। આજે જ્યારે ઇન્ટરનેટનો અસરકારક અને આધુનિક ઉપયોગ વધતો ગયો છે, ત્યારે કોઈપણ એક જગ્યાએથી અથવા તો એક વિસ્તારથી માંડી અને સમગ્ર વિસ્તાર સુધી, દુનિયાના છેડાઓ સુધી વિકસો છે। અને એટલા માટે જ આ સુવિધાનો, એટલે કે ઇન્ટરનેટનો ઉપયોગ કરનાર જ્ઞાન અને માહિતીની દુનિયામાં સીધો સંપર્ક બનાવે છે। હવે આપણે કોઈની રાહ નથી જોવી પડતી, આપણે જ્યારે જે માહિતી જોતી હોય તો આપણે ડાયરેક્ટ આના સંપર્ક દ્વારા, આપણે કોઈપણ પ્રકારની ઇન્ટરનેટના સંપર્ક દ્વારા આપણે માહિતી છે મેળવી શકીએ છીએ। ઉપરાંત તો
इंटरनेट द्वारा ई कॉमर्स कार्यों नाणाकीय लेवड देवड़ माटे तेनो उपयोग छे ए पण झड़पथी वधी रह्यो छे। साइबर काफेनी व्यवस्था उपलब्ध थवाथी अत्यार सुधी एवुं हतुं के शहेरनी अंदर ज साइबर काफेनी व्यवस्थाओ होय, पण हवे नाना नाना कस्बाओनी अंदर नाना गामडाओनी अंदर पण आवी साइबर काफेनी व्यवस्था छे ए उपलब्ध थवा मांडी छे। एटले इंटरनेट छे एनो दिवसे ने दिवसे बहोळो उपयोग छे ए थतो आव्यो छे, अने एटला माटे समग्र विश्वने आवरी लेता आ इंटरनेटने आपणे WWW એટલે કે વર્લ્ડ વાઇલ્ડ વેબથી ઓળખવામાં આવે છે। જ્યારે પણ આપણે કોઈ પણનું જોડાણ કરવું હોય અથવા તો આપણે આઈડી નાખવી ત્યારે આપણે આ વર્લ્ડ વાઇલ્ડ વેબ સાથે આપણે એમને કનેક્ટ કરતા હોઈએ છીએ। એ ઉપરાંત હાલના સમયની અંદર આપણે વોટ્સએપ છે, ટ્વિટર છે, ઈમેલ છે, આ તમામ પ્રકારની સેવાના ઉપયોગ માટે પણ ઈમેલ છે એ એટલું જ જરૂરી છે। સાથે સાથે એના ઘણા બીજા બધા જો આપણે ઉપયોગ જોવા જઈએ તો રેલવે હોય, હવાઈ મુસાફરી હોય, ઇવન બસ મુસાફરી હોય તો પણ તેમના ટાઈમ ટેબલ જાણવા માટે, તેમની ટિકિટો બુક કરાવવા માટે પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ। જમીનના જરૂરી દસ્તાવેજો મેળવવા માટે, ગુનેગારોને શોધવા માટે, હમણાં જ 12મા ધોરણના રિઝલ્ટની આપણે રાહ જોશું, 10માની રાહ જોશું, આવી જુદી જુદી કોમ્પિટેટિવ એક્ઝામ પરીક્ષાઓ છે એમના પરિણામો છે એ પણ આપણે ઇન્ટરનેટ દ્વારા જાણી શકીએ છીએ। ઇન્ટરનેટ દ્વારા ઓનલાઈન ખરીદ વેચાણ, આપણે જોઈએ છીએ કે આપણને ગમતી મનપસંદ વસ્તુ હવે આપણે ઓનલાઈન ખરીદી કરીએ છીએ તો એમાં પણ ઇન્ટરનેટનું માધ્યમ છે જરૂરી છે। ક્રેડિટ કાર્ડ હોય, ડેબિટ કાર્ડ હોય, એમના ઉપયોગ માટે પણ ઇન્ટરનેટની સેવાઓ છે એ જરૂરી બની ગઈ છે। અને આપણે આ ઇન્ટરનેટ છે એ કોમ્પ્યુટરની હવે આ સેવા છે એ આપણા મોબાઈલની અંદર પણ ઉપલબ્ધ થઈ ગઈ છે, એટલે સેલફોનની અંદર પણ આપણે આ ઇન્ટરનેટનો ઉપયોગ કરી અને આપણે જે બધી વાત કરી આ તમામ પ્રકારની સેવાઓ છે, આ સેવાઓ છે એમનો લાભ આપણે બધા મેળવી શકીએ છીએ। ત્યાર પછી છે એક હજુ પણ વ્યક્તિગત સંચારતંત્રની અંદર આપણે જેમની છેલ્લે વાત કરવા જઈ રહ્યા છીએ, ત્યાર પછી આપણે સમૂહ સંચારતંત્રની વાત કરવાના છીએ। તો ત્યાર પછી છે ઈમેલ, જેનું પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક મેલ। ઈમેલ છે એ પણ વ્યક્તિગત સંચારનું ખૂબ જ મહત્વનું અંગ, સાધન એનું કહી શકાય, કારણ કે ઇન્ટરનેટ દ્વારા આપણે કોમ્પ્યુટરની મદદથી સંદેશાઓની આપ લે કરીએ છીએ। એટલે એની વ્યાખ્યાયિક રીતે જો જોવા જઈએ તો ઇન્ટરનેટ દ્વારા કોમ્પ્યુટરની મદદથી તૈયાર કરેલો સંદેશો આપ લે કરવાની પ્રક્રિયાને ઈમેલ કહે છે। ઇન્ટરનેટની મદદ દ્વારા કોમ્પ્યુટરની મદદથી તૈયાર કરેલો સંદેશો આપ લે કરવાની પ્રક્રિયા છે, જેમને આપણે ઈમેલ તરીકે ઓળખીએ છીએ। હા, ઈમેલ એટલે ઇન્ટરનેટની મદદથી થતી કાગળ વગરની ટપાલ સેવા। પહેલાં આપણે સંદેશાઓની માહિતી માટે કાગળ દ્વારા એટલે કે ટપાલ દ્વારા, પરબીડા દ્વારા, આંતરદેશી કાર્ડ દ્વારા આપણે માહિતીની આપ લે કરતા, પણ હવે આ ઇન્ટરનેટની મદદથી ઈમેલ કરી અને આપણે કાગળ વગરની ટપાલની અંદર જે માહિતીઓની આપ લે કરતા હતા એવી માહિતીઓ આપણે અહીંયા આપ લે કરી શકીએ છીએ। ઉપરાંત ઈમેલ દ્વારા તમે જુદી જુદી પ્રકારના લખાણ, જુદા જુદા ચિત્રો, ફોટોગ્રાફ્સ, વિડીયો, સંદેશાઓ વગેરે પણ તમે ઝડપથી મોકલી શકો છો। એમના માટે જુદી જુદી કંપનીઓ છે એ આવી ઈમેલની સેવાઓ પૂરી પાડે છે। હા, મોબાઈલ દ્વારા પણ આપણે આ ઈમેલની સેવાઓ છે એ આપણા હાથોગી બની ગઈ છે, અને એમના માટે ઈમેલ માટે જુદી જુદી કંપનીઓ છે એ પોતાના બ્રાઉઝર ઉપર આપણે જઈ સાઇનઅપ કરી અને આપણે ઈમેલ એડ્રેસ છે એ મેળવી લઈએ છીએ। ને એક વખત આપણે ઈમેલ એડ્રેસ મેળવી ગયા પછી આપણે બ્રાઉઝરની અંદર જઈ સાઇનઅપ કરીને આપણે આપણો સંદેશો મોકલી શકીએ છીએ। તો ઈમેલની સેવાઓ પૂરી પાડતી જુદી જુદી વાત આપણે કરીએ તો જેમાં જીમેલ છે, યાહુ છે, હોટમેલ, ઇન્ડિયા ટાઈમ્સ વગેરે દ્વારા આવી ઈમેલની સેવાઓ છે એ પણ આપણે પૂરી કરી શકીએ છીએ। તો અહીંયા આપણા આ વ્યક્તિગત સંચારના માધ્યમો છે એ પૂરા થયા છે,
પણ ઈમેલને લગતી પણ એક નાનું એવું કાવ્ય, નાની એવી પંક્તિ પણ તમને ફરી પાછું સંભળાવવાનું મન થાય છે. એટલે આપણે આ વ્યક્તિગત સંચારનો અહીંયા આપણો આ દોર છે, આપણો મુદ્દો છે, આપણી ચર્ચા છે એ પૂરી થશે સાથે એક કાવ્ય રચના. કે SMS કરવાનું બંધ કરો શ્યામ, હવે રૂબરૂમાં આવવાનું રાખો. વૃંદાવન મથુરા તો રોમે રોમ જાયગા, હવે મોરલી મોબાઈલ જેવી રાખો. વાહ, શું વાત કરી છે કવિએ. કે SMS કરવાનું બંધ કરો શ્યામ, હવે રૂબરૂમાં આવવાનું રાખો. વૃંદાવન મથુરા તો રોમે રોમ જાયગા, હવે મોરલી મોબાઈલ જેવી રાખો. ઈમેલની વાત કરીએ છીએ એટલે કહું છું તમને કે ઈમેલ વાંચીને હવે અર્જુનને સમજાવો કે મનમાંથી કાટમાળ કાઢે. ઈમેલ વાંચીને હવે અર્જુનને સમજાવો મનમાંથી કાટમાળ કાઢે. અરે ગાંડીવને શંખધ્વની સાચવે ભલે, પણ પર્સમાંથી પામ પ્લોટ કાઢે. ગાંડીવને શંખધ્વની સાચવે ભલે, પણ પર્સમાંથી પામટોપ કાઢે. કૌરવના કોમ્પ્યુટર વાયરસ લખે છે, તેની ભોળી તે ભાડ કોઈ રાખો. આ SMS કરવાનું બંધ કરો શ્યામ, હવે રૂબરૂમાં આવવાનું રાખો. ફરી પાછા આપણે સમૂહ સંચારની અંદર મળીએ. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, આપણી આ કડવીબાઈ સ્કૂલની YouTube ચેનલને જરૂરથી લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.